જામનગરમાં જીજી હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓનો વિવાદ પ્રકાશમાં આવતો જ હોય છે, ત્યારે આજે ફરી એક વખત સિક્યુરિટી ગાર્ડની કથિત દાદાગીરીના ઉદાહરણરૂપ ઘટના સામે આવી છે. હોસ્પિટલ પટાંગણમાં પાર્કિંગ મુદ્દે મહિલા ડૉક્ટર સાથે સિક્યુરિટી ગાર્ડનો વિખવાદ થયો હતો. પાર્કિંગ મુદ્દે થયેલ વિવાદ ફડાકા કાનમાં પલટાયા હોવાની પણ ચર્ચાએ છે. સમગ્ર પ્રકરણ વાયુવેગે ચર્ચિત બનતા મામલો ડીન સુધી પહોંચ્યો હતો. પોણા વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે સર્જરી વિભાગના બિલ્ડિંગ સામે બે તબીબો સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે. તમામ વિગતનો અહેવાલ લેવા માટે ત્યાં પહોંચ્યા તે સમયે થોડુંક વાતાવરણ ગંભીર હતું એટલે બંનેને હાલમાં તો અલગ પાડી અને તબીબી શિક્ષકને અલગ કરી દીધા છે અને સિક્યુરિટી ગાર્ડને પણ શાંત પાડ્યા છે. અને ઘટના જે બની એનો તબક્કાવાર લેટર બંને પાસેથી માગ્યો છે, તબીબ પાસેથી અને સિક્યુરિટી ગાર્ડ પાસેથી. પણ ઘર્ષણ કોઈ પાર્કિંગ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનું વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમ છતાં સીસી ફૂટેજ પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષેથી આવશે પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો થશે. એ મારી પાસે હજુ ઓફિશિયલી આ વિગત કશું જ આવી નથી. હમણાં મારે સિક્યુરિટી સુપરવાઇઝર સાથે વાત થઈ, તેમના કહેવા મુજબ આવું કશું બન્યું નથી એવું કહે છે. સિક્યુરિટી જીજી હોસ્પિટલની સીધી તો મારા મહેકમમાં નથી એટલે એમના વિશે ખાસ હું કંઈ નહીં કહી શકું, પણ મારા તબીબો તરફથી આવી એક ફરિયાદ મળેલી જેના સંદર્ભમાં ગયા અઠવાડિયે એક મિટિંગ ગોઠવી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર કે સિક્યુરિટીએ દર્દીના સગા અને અન્ય વિઝિટર્સની સાથે કેવી રીતે વર્તણૂક કરવી એની એક SOP અમે બનાવી છે. તે રજાઓ બાદ હવે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરીશું અને એને બહોળો પેલું પણ સર્ક્યુલેટ પણ કરીશું જેથી કરી અને સિક્યુરિટી પોતાની કાર્યક્ષમતા વધારી શકે અને તબીબો પણ પોતાની દર્દીલક્ષી સેવાઓ સુપેરે બજાવી શકે. જી, જે તે સમયે બહુ કડક શબ્દોમાં સિક્યુરિટીને સૂચના આપવામાં આવી હતી વિડીયો શૂટિંગ કે પ્રકારની કોઈ કાર્યવાહી કરવી નહીં. સંસ્થામાં દરેક જગ્યાએ સીસી કેમેરા મૂકેલા છે અને એના આધાર પુરાવા સાથે જ આપણે કામ કરીએ છીએ એટલે એમના તરફથી કોઈ વિડીયો કેમેરા શૂટિંગ કે કોઈ વોટ્સએપ કે આવે એને અમે બહુ ગણતરીમાં લેતા નથી. જામનગરમાં મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફીના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 1161 બોટલ રક્ત એકત્ર થયું હતું. ભારતથી પગપાળા હજયાત્રા કરનાર હાજી સિહાબ તથા અલ્તાફભાઈ ખફીની રક્તોલા કરવામાં આવી હતી. અનેક રાજકીય તથા સામાજિક આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી હતી. અલ્તાફભાઈ ખફી કે જેઓ જામનગરમાં કોર્પોરેશનની અંદર 3rd વાર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા છે, એમનો જન્મદિવસ છે. રાજકારણ એ રાજકારણની જગ્યાએ હોય છે, સામાજિક સેવા છે એની અંદર કોઈ પણ જાતના ભેદભાવ હોતા નથી. આજે જામનગરની અંદર તમામ પાર્ટીના લોકો હું ઓપન કરું છું, તમામ પાર્ટીના લોકો અભિનંદન દેવા માટે અલ્તાફભાઈને આવ્યા છે. હજી રક્તદાન કેમ્પ શરૂ કર્યો છે, 250 બોટલ અત્યાર સુધી પહોંચી ગઈ છે. અમે 500 બોટલનો ટાર્ગેટ રાખ્યો છે, એનાથી વધારે ના પાડી છે. કારણ કે વધુ રક્તદાન કરી અને હોસ્પિટલમાં પણ રાખવાની જગ્યા ન હોય અને લોહીનો બગાડ થાય એવા મેગા કેમ્પ કરી અને ખાલી રેકોર્ડ બનાવવો એ અમારો ઉદ્દેશ નથી. એટલે સંજરી ગ્રુપ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન છે. જન્મદિવસ છે, એક સારો અવસર છે. માલિકે જેને લોહી આપ્યું છે, જેને જવાની આપી છે, જેને આપવા માટેની તાકાત આપી છે એમને રક્તદાન જરૂર કરવું જોઈએ. કારણ કે દુનિયાની અંદર થેલેસેમિયાના દર્દીઓની જે પીડા છે, જે વેદના છે, એ વેદનાને એ લોકો જ સમજી શકે કે જેમના ઘરે, જેમના આડોશ પાડોશમાં, જેમના સગા સંબંધીઓમાં પીડા છે. હું 1980 રક્તદાન કેમ્પ કરું છું, 43 વર્ષથી આ રક્તદાન કેમ્પ કરું છું. હું આ પીડાને સારી રીતે સમજી શકું. માલિક કે યુવાનોને જે આજે રક્તદાન કરે છે, સૌથી પહેલાં અભિનંદન તો એ રક્તદાતાઓને આપું છું કે માલિક એમને તંદુરસ્ત રાખે, વારંવાર રક્તદાન કરવાની શક્તિ આપે અને વારંવાર રક્તદાન કરીને કોઈ પણ દર્દીના જીવ બચાવવા માટેના પ્રયત્ન કરે. જીવ બચવો કે ન બચવો એ માલિકનું કામ છે, પ્રયત્ન કરવો એ આપણું સૌનું કામ છે. અને માનવ ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે. આ કાર્ય છે ને માનવ ધર્મનું છે, એમાં કોઈ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, શીખ ધર્મ એ કોઈ નથી. માલિકે એના ગ્રુપ નથી બનાવ્યા, માલિકે બ્લડ ગ્રુપ બનાવ્યા છે, પોઝિટિવ, બી પોઝિટિવ, એ બી નેગેટિવ. એટલે આજના દિવસે
સૌને શુભકામના આપી અને સુંદર મજાનું કાર્ય જામનગરને આંગણે થાય છે, એમાં તમામ લોકો, રાજકીય લોકો, બિનરાજકીય લોકો, સારા લોકો, સંસ્થાના લોકો બધા આવ્યા છે, અને બધાને હું અભિનંદન આપું છું કે સારા કાર્યમાં સાથ અને સહકાર આપવા માટે આજનું જે આયોજન છે, આયોજનને દીપાવી ઉઠાડવા માટે બધા લોકોએ પ્રયત્ન કર્યો છે. તમામ જામનગરની જનતાને હું અભિનંદન આપું છું કે એક સારા કાર્યના સહભાગી થયા છે. ખંભાળિયા શહેરમાં રાજાશાહી સમયના દરવાજા નકાઓને 3.5 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ રજવાડી લૂકમાં ઝગમગાટ આપવાનું કાર્ય શરૂ થયું છે. દબાણો જેસીબીથી દૂર કરવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.